શું નામ આપનું? મનીષા આનંદજીવાલ. અને તમે ક્યાંથી આવો છો? ગુજરાત. એટલે અમદાવાદથી જ છો ને? અમદાવાદ. અને તમને એક્ઝેક્ટ શું તકલીફ હતી? એક્ઝેક્ટ તો મને એક કાનમાં ઘણું ઓછું સંભળાતું હતું ને, બીજા કાનમાં એનાથી થોડુંક જ વધારે સંભળાતું. બરાબર. અને આ તકલીફ ક્યારની હતી? 8-10 વર્ષ, 8-1 વર્ષ તો ખરા. તો આ 8 વર્ષમાં તમે કેટલા ડોક્ટરોને બતાવ્યું હશે? એક્ચ્યુઅલી સાચું કહું તો કાનની બહેરાશ માટે મેં 2 વખત માનસિક ડોક્ટરને બતાવ્યું. ઓકે. અને એબ્રોડમાં બતાવ્યું કે ઇન્ડિયામાં? ઇન્ડિયામાં, અમદાવાદમાં. હવે તમને અમારા વિશે માહિતી કોણે આપી? મેં તો રિક્ષાની પાછળ નંબર વાંચ્યો હતો. અચ્છા, હૂડ ઉપર લખેલો. 4 વર્ષ પહેલા. અચ્છા, 4 વર્ષ પહેલા. હા. અને આવે અત્યારે? હા, એટલે અત્યારે થાય છે. અફસોસ થાય છે, ઘરે વહેલી આવી વખત તો વહેલી પતી ગયું. સારું, હવે અમે કોઈ ઓપરેશન સર્જરી નથી કરી, બરાબર? અમે માત્ર દવાઓ જ છે જે કાનમાં નાખવાની, ખાવાની દવાથી જ અમે તમને ટ્રીટમેન્ટ આપી છે. તો આ ટ્રીટમેન્ટ લીધા પહેલાંનો અનુભવ અને ટ્રીટમેન્ટ કર્યા પછીનો અનુભવ તમને કેવો લાગ્યો? ટ્રીટમેન્ટ કર્યા પહેલાં ડલ લાગતું હતું બધું કાનમાં, પણ ટ્રીટમેન્ટ કર્યા પછી એકદમ આમ કાનમાં બ્રાઇટનેસ આવી હોય એવું લાગ્યું મને. બરાબર, એકદમ સારું લાગ્યું. ઘણું સારું. હા, બસ એ જ મેસેજ કે જ્યારે પણ તમને એવું લાગે કે ના હવે મને સંભળાવવાનું ઓછું થયું છે, તો તરત જ કોન્ટેક્ટ કરો અને તમને જરૂરથી ફાયદો થશે.